સંદેશ ન્યૂઝ થકી ગુજરાતે આજે માહિતી મેળવી હતી કે કઈ રીતે ભારતે આ વિજય હાંસલ કર્યો છે કઈ રીતે એક બાદ એક તબક્કા પાર કરીને ચંદ્રયાન ચંદ્રની ધરતી પર ચંદ્રની સપાટી પર ઉતરાણ કરવામાં સફળ રહ્યું હતું આ દ્રશ્યોમાં આપણે સીધા બતાવી રહ્યા છીએ કે કઈ રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સંદેશ ન્યૂઝ સુધી માહિતી મેળવી રહ્યા છે અને એક ક્ષણ કે જ્યારે આખો દેશ ઉલ્લાસથી ઝૂમી ઉઠ્યો હતો આખા દેશે તાળીઓથી વધ વધાવી લીધી હતી એક ક્ષણને એ સિદ્ધિને આ દ્રશ્યો અમે બતાવી રહ્યા છે નેતાઓ પણ સંદેશની સકી માહિતી મેળવતા હતા એ ફરી એક વખત સાબિત થઈ ગયું છે 40 દિવસની આ સફર હતી 384000 કિલોમીટરનો અંતર હતું પરંતુ તમામ ઘણા બધા પડકારો હતા ઘણી બધી ચિંતા હતી પરંતુ આત્મવિશ્વાસ બુલંદી પર હતો આશા જીવંત હતી અને એ જ કારણ છે કે આજે ભારતે આ ઉપલબ્ધિ હાંસલ કરી છે દેશભરમાં આજે ઉત્સવ જેવો માહોલ છે આપણા ચંદ્રયાન ત્રણનું ચંદ્રની ધરતી પર સફળ ઉત્તરાયણ થયું છે એ માટે આપણા તમામ વૈજ્ઞાનિકોને તમામ દેશવાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપણા સૌના માટે આ ગૌરવનો વિષય છે કે ચંદ્રયાન ત્રણ ચંદ્રનો એ હિસ્સો કે જ્યાં હજી સુધી કોઈએ ઉત્તરાયણ નહોતું કર્યું ત્યાં આપણું ચંદ્રયાન સફળતાપૂર્વક ઉત્તરાયણ કરી શક્યું છે આપણા દેશના એ તમામ વડાપ્રધાનશ્રીઓની સૂઝબૂઝ હતી કે આઝાદી આવ્યા પછી અવકાશ વિજ્ઞાનમાં આપણા દેશે સહેજ પણ વિલંબ કર્યા વગર ખૂબ પ્રગતિ કરવા માટે ત્યારથી જ એક સાથે વિચારણા કરી ઓગસ્ટ ઓગણીસો ઓગણસિત્તેરમાં માં એટલે કે આજથી વર્ષો પહેલા આપણી એ વખતની સરકારો આપણા એ નેતાઓ આપણા વડાપ્રધાનશ્રીની એ દુરંદેશી હતી કે ઈસરોની સ્થાપના કરી અને પરિણામે ભારત થંભ્યું નહીં ભારત ડગ્યો નહીં ભારત પાછળ હટ્યું નહીં ભારત હાર્યું નહીં અને એનું પરિણામ છે કે આજે ભારતે આ ઉપલબ્ધિ હાંસલ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છવ્વીસમી ઓગસ્ટે બેંગાલુરુ જશે આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ભારતે આજે સૌથી મોટી સિદ્ધિ હાંસલ કરી છે કારણ કે વિશ્વનો કોઈ પણ દેશ જે નહોતો કરી શક્યો તે આજે ભારતે કરી બતાવ્યું છે અને એની પાછળનું કારણ છે દિવસ રાત એક કરીને કરવામાં આવેલી મહેનત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમણે શુભકામના પાઠવી અને છવ્વીસમી ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જશે આ સમાચાર મળી રહ્યા છે તેમના ચહેરા પર પણ જે ખુશી અત્યારે તમામ તમામ આમ કે ખાસ હોય એ સામાન્ય નાગરિક હોય કે નેતા હોય જેવી રીતે આપને સતત દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે રસ્તા પર ઉજવણી થઈ રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ છવ્વીસમી ઓગસ્ટે બેંગાલુરુ જશે અને વૈજ્ઞાનિકોને મળશે તેમને શુભકામનાઓ પાઠવશે